નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે જે પ્રશ્ન અધૂરો હતો એ આગળ વધારીએ. બરાબર, આપણે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે એની ઝડપનું સૂત્ર મેળવ્યું. બરાબર, આ કોઈ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનું પરમાણુ પ્રમાણ ઝેડ હોય તો ન્યુક્લિયસનો ધન ભાર થશે પ્લસ ઝેડી. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન એનની કક્ષામાં ભ્રમણ કરે છે. vn બરાબર zd² / 2 epsilon 0 nx આવું આપણને મળે છે. આ સૂત્ર સામાન્ય સૂત્ર છે. બરાબર, જ્યાં જ્યાં એટલે તમે જે પરમાણુની વાત કરો છો એ પરમાણુનો પરમાણુ ક્રમાંક અને n એટલે જે કક્ષા છે, કેટલામાં નંબરની કક્ષા છે, કક્ષાનો નંબર અથવા મુખ્ય ક્વોન્ટમ નંબર છે. એટલે કે પહેલી કક્ષા હોય તો n બરાબર 1 થશે, હાઇડ્રોજન માટે હોય તો z બરાબર 1 થશે. બરાબર, એટલે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક અહીંયા મૂકવાનો અને જે તે તત્વમાં પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની કેટલામા નંબરની કક્ષાની વાત છે એ કક્ષાનો નંબર મૂકવાનો. બાકીના પદ બધા અચળા છે, આ બધા દરેક મહત્વજ આવશે. ઇલેક્ટ્રોનનો વિજભાર છે, એપ્સિલન ઝીરો અવકાશની પરમિટિવિટી છે, એચ છે એ પ્લાન્ક અચળાંક છે. બરાબર, તો આ રીતે તમે આ બધા અચળાંકો મૂકી તત્વનો પરમાણુ ક્રમાંક મૂકી કક્ષાનો નંબર મૂકી તમે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ મેળવી શકો. બરાબર, આપણે જે કાલે હાઇડ્રોજન માટે લખ્યું તો આ જે કે જે એક મૂકી દીધું, હાઇડ્રોજન માટે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર થાય e² / 2 epsilon 0 nx. હવે એમાં એ હાઇડ્રોજનમાં પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી તો n બરાબર 1 મૂકી દેજો. બરાબર, તો આ રીતે આપણને vn નું મૂલ્ય મળે. આ સામાન્ય સૂત્ર થયું. હવે આપણે આગળ વધારીએ. જો અહીંયા આપણે હવે એનમી કક્ષામાં ભ્રમણ કરતા એનમી કક્ષો ઇલેક્ટ્રોનની એનમી કક્ષા છે, એનમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું. તો આ એનમી કક્ષાની ત્રિજ્યાની સંજ્ઞા આપણે આર કહેવાય. આરનું સૂત્ર મેળવવું. આપણે ગઈકાલે જે બધા સમીકરણ લખ્યા હતા એમાં સમીકરણ 1, આ સમીકરણ 2 અને આ સમીકરણ 3 એટલે આપણે નામ આપી દીધા છે. બરાબર, સમીકરણ 1 એટલે આપણે શરૂઆત કરી હતી કે જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત આકર્ષણ બળ. એ સમીકરણ 1 આપ્યું. આ બોર અભિગમ 2 છે, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાં mvr બરાબર nh / 2π અને છેલ્લે આપણે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ જે મળી એ vn નું સૂત્ર છે. બરાબર, આ રીતે સમીકરણ 1 2 અને 3 આપણે જે પ્રશ્ન જ્યાં અમે પહોંચાડ્યો ત્યાં સુધી આ ત્રણ સમીકરણ મળ્યા છે. આપણે અહીં લખી રાખ્યા છે અને હવે અહીંથી આગળ વધારીએ એનમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે બનાવવું. તો હવે આ સમીકરણોથી આગળ આપણે વધીશું. સમીકરણ 2 નો ઉપયોગ કરો, એમાં r ને કર્તા બનાવો. સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી આપણે આવું લખી શકીએ rm બરાબર આ mv ના છેદમાં લઈ nh / 2π m v n લખાય. બરાબર, આમાં જે જ્યાં m છે ઇલેક્ટ્રોનનું દળ છે, h પ્લાન્ક અચળાંક છે, n એ કક્ષાનો નંબર છે, v n એ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ છે. અહીંયા n ની કક્ષામાં ઝડપ v n. બરાબર, અને કક્ષાનો નંબર h. તો હવે આ સમીકરણ 2 પરથી આપણે r ને કરતા બનાવીને આ મુજબ મેળવ્યું આપણે. હવે એમાં સમીકરણ 3 નો ઉપયોગ કરો. સમીકરણ 3 એટલે vn નું સૂત્ર જે આપણે બનાવ્યું એ સમીકરણ 3 છે, જે અહીંયા vn ના સ્થાને લખ્યું. સમીકરણ 3 પર rn બરાબર આ vn છે ના સ્થાને આપણે આ પદ મૂકી દીધો nh / 2π m vn ના સ્થાને આ પદ મૂકો એટલે v અહીંયા છેદમાં છે, એટલે આ જે અંશનો ભાગ છે એ છેદમાં આવશે, આ છેદ છે એ અંશમાં આવશે. બરાબર, એટલે આપણે z e² 2 epsilon 0 nh આવું થશે. બરાબર,
कैंसर था तो वही कैंसर करी लो लाइन टू कुछ है आई आर टू कुछ टू टू निकली क्या बराबर बाकी के कैंसर था तो ना आर एन बराबर था से एन गुनिया एन एच स्क्वायर एच गुनिया एच एच स्क्वायर एप्सिलॉन जीरो तो छेद बराबर ठीक है एन स्क्वायर एच स्क्वायर एप्सिलॉन जीरो एन स्क्वायर एप्सिलॉन जीरो छेद में अपाई जेड स्क्वायर एम बराबर तो आ सूत्र बिल्कुल आने कहवाई जेड परमाणु क्रमांक धरावता परमाणु में इलेक्ट्रॉन जयरे एन मी कक्षा में भ्रमण करते हो त्यारे एन मी कक्षा की त्रिज्या बराबर सामान्य सूत्र थे आकम झड़प नो सामान्य सूत्र छे એમાં n મી કક્ષા નું સામાન્ય સૂત્ર છે ત્રિજ્યા નું બરાબર હવે આ સૂત્રમાં આપણે પ્રમાણ લખીએ તો કે આ બધું અચળ છે h પ્લાન્ક અચળાંક એપ્સિલોન 0 અવકાશની પરમિટિવિટી બાય અચળ e ઇલેક્ટ્રોનના વિજભારનું મૂલ્ય અચળ n ઇલેક્ટ્રોનનું દળ અચળ તો આપણે આમ લખી શકીએ rn ચલે છે n સ્ક્વેર છેદમાં z પ્રમાણ લખાય બરાબર જે તત્વ હોય એનો પરમાણુ ક્રમાંક અને જેટલામાં નંબરની કક્ષા હોય એ કક્ષાનો નંબર અથવા મુખ્ય પરમાણુ નંબર n આ બે ના મૂલ્યો જેમ પરમાણુ બદલાય એમ z બદલાય જેમ કક્ષા બદલાય એમ નું મૂલ્ય બદલાય તો આ બે વેરિયેબલ થયા બાકી બીજા બધા પદ અચળ છે એ કોઈ પણ પરમાણુ માટે કોઈ પણ કક્ષા માટે આ આ બધા પદ અચળ ફરતા જ આવશે h એપ્સિલોન 0 e m અને y બરાબર હવે આપણે આ સૂત્ર હાઇડ્રોજન માટે જેમ આપણે હાઇડ્રોજન માટે બીજન નું સૂત્ર લખ્યું તો z બરાબર 1 મૂક્યા એ રીતે અહીંયા પણ આપણે હાઇડ્રોજન માટે n ની કક્ષા એ ત્રિજ્યાનું સૂત્ર લખ્યું હાઇડ્રોજન માટે તો પરમાણુ ક્રમાંક z બરાબર 1 તો બધામાં અહીંયા z દેખાય છે 1 મૂકી દો હાઇડ્રોજન માટે n ની કક્ષા ની ત્રિજ્યા r બરાબર x સ્ક્વેર એપ્સિલોન 0 छेद में पाई स्क्वायर एम जेड बराबर है अब बस है बराबर हाइड्रोजन हमें हाइड्रोजन मार्के आपने लिखी है तो आर एन चले छे एन स्क्वायर था एन सीओ ना बीजा बड़ा पद अचर એટલે કે જેમ કક્ષામાં નંબર બદલાય n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 કક્ષાનો નંબર જેમ બદલાય એમ કક્ષાની ત્રિજ્યા ઇકોન n સ્ક્વેર ના સમપ્રમાણમાં બદલાશે એટલે કે વધશે સમપ્રમાણની સંબંધ કે જેમ n વધે r નું મૂલ્ય વધે r n ચલે છે n આપેલ તત્વ માટે આપેલ કોઈ તત્વ માટે r n ચલે છે n હવે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેને આપણે a0 વડે પણ દર્શાવીશું हाइड्रोजन की प्रथम कक्षा की त्रिज्या लेके ने ए जीरो वाले दर्शाओ मारे छे હવે આમાં તમે a 0 મૂકી દો અને n બરાબર 1 -19
સ્ક્વેર છે બરાબર વર્ગ પર m ઇલેક્ટ્રોન દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 તો આ રીતે આપણે a0 a0 એટલે કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન n બરાબર 1 પહેલી કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એની ત્રિજ્યાનું મૂલ્ય ગણતરી કરો આ સૂત્ર પ્રમાણે મળશે બરાબર એ ગણતરી કરીએ એ જીરો નું મૂલ્ય તમને મળશે 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર એક્સટર્ન આવો તો 0.53 એક્સટર્ન થાય આપણે અગાઉના દાખલામાં આ ગણતરી પણ કરી ગયા છે તો ઈ ગણતરી જે આપણે કરી કે આ સૂત્ર વડે કોણ કરી શકે છે હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા સૂત્ર છે આ કોઈ પણ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક z છે એની n ની કક્ષાની ત્રિજ્યાનું સામાન્ય સૂત્ર છે અને આ સૂત્ર એ હાઇડ્રોજન માટે n ની કક્ષાની ત્રિજ્યા સૂત્ર છે બરાબર હવે ધારો કે આપણે બીજી કક્ષાની ત્રિજ્યા મેળવી છે તો આ સૂત્રમાં n ની જગ્યાએ કેટલા મૂકવાના 2 ત્રીજી કક્ષાની શક્ય ત્રીજી કક્ષા જે હોય ઓરબિટર પ્રમાણે એની ત્રિજ્યા મેળવી છે તો આ સૂત્રમાં n બરાબર 3 મૂકવાના એટલે ટૂંકમાં જેટલા નંબરની કક્ષા ની ત્રિજ્યા મેળવી હોય એ નંબર એ n ની જગ્યાએ મૂકવા n એ કક્ષાનો નંબર છે અથવા મુખ્ય ક્વોન્ટમ નંબર છે તો સિમ્પલ વાત છે આ સામાન્ય સૂત્ર થયું આ હાઇડ્રોજન માટે n ની કક્ષાનું ત્રિજ્યાનું સૂત્ર થયું અને આ હાઇડ્રોજન માટે પ્રથમ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર થયું અને એની સંજ્ઞા આપણે કરીએ છીએ જે r n આપતા એની જે શું આપવાનું a0 બરાબર જે મને આટલું મળે છે 0.53 x આ પ્રશ્નમાં આપણે બે સૂત્રોનો સમાવેશ કર્યો બરાબર વેગનું અને ત્રિજ્યા તમને કદાચ પ્રશ્ન અલગ અલગ પૂછે માત્ર વેગનું સૂત્ર પૂછે તો વેગનું સૂત્ર આપણે ગઈકાલે ત્યાં સુધી પૂરું કર્યું ત્યાં સુધી અને ત્રિજ્યાનું સૂત્ર માત્ર પૂછે એનની કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મેળવો બરાબર ઝેડ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વના પરમાણુ માટે તો તમારે વેગનું સૂત્ર જે છે એ યાદ કરી એ સ્વીકારી અને અહીંયાથી આગળ વધી તમે ત્રિજ્યાનું સૂત્ર પણ મેળવી શકો અલગ અલગ પણ પ્રશ્ન પાડી શકાય અને સળંગ બે સૂત્ર પૂછ્યા હોય તો કાલે જ આપણે જે પ્રશ્નની શરૂઆત કરી હતી અહીંયા પૂરો થશે બરાબર હવે આગળ જોઈએ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર મેળવી ગયા n મી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર મેળવી ગયા હવે આપણે n મી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર મેળવવું છે કુલ ઊર્જા એટલે કેટલી કુલ ઊર્જાનો અર્થ થશે
ઇલેક્ટ્રોન અહીંયા ભ્રમણ કરે છે એટલે ગતિ ઊર્જા પણ હશે, અને ઇલેક્ટ્રોન અહીંયા ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે એટલે સ્થિતિ ઊર્જા પણ હશે. એટલે આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા મેળવી અને બેનો સરવાળો કરીશું એટલે આપણને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા મળશે. આ રીતે આપણે ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર બનાવીશું. કુલ ઊર્જાનું સૂત્ર બનાવવા માટે આપણે ત્રિજ્યાનું સૂત્ર જે બનાવ્યું છે એનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે. એટલે આ સૂત્ર તમને આટલો જ પ્રશ્ન ગયો હોય તો ઘણી વખત આ સૂત્ર તમને આપી દીધું ન આપ્યું તો આ યાદ હોવું જોઈએ અને એની મદદથી આપણે અહીંયા આગળ વધીશું અને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર મેળવીશું. બરાબર, એટલે ત્રિજ્યાનું સૂત્ર આપણે આપણે જ્યાં મેળવ્યું છે એ તમે રકમમાં આપી પણ દીધેલું. જો આપણે જે રીતે વેગનું અને ત્રિજ્યાનું સૂત્ર બનાવ્યું એવી જ રીતે આપણે આગળ વધીશું. પહેલા કે અહીંયા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે તો એને જરૂરી કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ મળી રહે છે. કોણ પૂરું પાડે છે તો કે આ ધનભારિત ન્યુક્લિયસ આ ઋણભારિત ઇલેક્ટ્રોન પર જે કુલંબી આકર્ષણ પર લગાડે અહીંયા જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ જ હકીકત આપણે અગાઉના પ્રશ્નમાં પણ વાપરીની શરૂઆત અહીંયા પણ એ જ વાપરશું અને આપણે આગળ વધીશું. બરાબર, ટૂંકમાં ઇલેક્ટ્રોનને મળતું જરૂરી કેન્દ્રગામી બળ, ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ. બરાબર, ધનભારિત ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબી આકર્ષણ એટલે કે જરૂરી કેન્દ્રગામી બળ એ ધનભારિત ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર જે કુલંબી આકર્ષણ બળ લાગે છે એના વડે પૂરું પડે છે. બરાબર, આ જરૂરિયાત કહેવાય. એની જરૂરિયાત કોના વડે પૂરી પડે તો કે ધનભારિત ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર કુલંબ આકર્ષણ. વિદ્યુત આકર્ષણ બળ 1/4πε0 બંને બાજુ એક તૃતીયાંશ વડે ગુણી નાખો. બંને બાજુ એક તૃતીયાંશ વડે ગુણતા તો આ બાજુ થશે એક તૃતીયાંશ એમ વી એન સ્ક્વેર થાય. બરાબર, એક તૃતીયાંશ એમ વી એન સ્ક્વેર. બરાબર, આ બાજુ એક તૃતીયાંશ વડે ગુણો એટલે અહીંયા છેદમાં બે આવશે, ચાર તો છે એટલે 4/8 ઇલેક્ટ્રોન ની ગતિ ઊર્જા સૂચવે છે. એક દ્વિતીયાંશ એમ વી સ્ક્વેર ગતિ ઊર્જાનું સૂત્ર છે. બરાબર, એટલે આ થઈ ગતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા.
હવે આપણે ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા મેળવી છે, ગતિ ઊર્જા આપણને મળી છે. સ્થિતિ ઊર્જા આપણે આગળ વાત કરી ગયા કે સ્થિતિ ઊર્જા ક્યારે એકલા કણની ન હોય, બરાબર? સ્થિતિ ઊર્જા ક્યારે હોય કોઈ કણને? તો કે સ્થિતિ ઊર્જા છે એ કણ જ્યારે કોઈ બળ ક્ષેત્રમાં બંધિત અવસ્થામાં હોય ત્યારે એને સ્થિતિ ઊર્જા હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન એ ક્યાં છે? તો કે ઇલેક્ટ્રોન છે એ ધનભારિત ન્યુક્લિયસ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં બંધિત અવસ્થામાં છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોન ને સ્થિતિ ઊર્જા છે. આપણે હકીકતમાં ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ, પણ હકીકતમાં તો ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ થી બનતા તંત્ર ની સ્થિતિ ઊર્જા કહેવાય, બરાબર? ત્યારે સ્થિતિ ઊર્જા એકલા કણની શક્ય હોતી નથી. તો અહીંયા ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન થી બનતા તંત્ર ની સ્થિતિ ઊર્જા, તો આપણે અહીંયા સાદો શબ્દ પ્રયોગ જ કરીશું, ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા. એનો અર્થ થશે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ થી બનતા તંત્ર ની સ્થિતિ ઊર્જા. તો બે વિદ્યુત ભારો, બરાબર, તો પણ આપણે દાખલો ગણ્યો એમાં વાત કરી ગયા છે કે આ બે વિદ્યુત ભારો હોય કે આ Q1 છે Q2 છે, બે વચ્ચેનું અંતર આ છે, તો આ બે વિદ્યુત ભારોથી બનતા તંત્ર ની સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે U બરાબર 1/4πε0 Q1 ગુણ્યા Q2 છેદ માં, બરાબર? આ સૂત્ર છે. તો આ હકીકત અહીં લાગુ પડશે. આ આ ધનભાર, બરાબર, આ ઇલેક્ટ્રોન છે એનો આપણે મૂલ્ય માત્ર લઈએ છીએ, પણ હકીકતમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર ગુણ છે. આ ધનભાર અને આ ઋણ બે વચ્ચેનું અંતર કેટલું? તો કે આર. એટલે આ Q1 ગણો, આ Q2 ગણો, અંતર બે વચ્ચેનું આર. આ સૂત્રનો ઉપયોગ કરો તો આપણે લખી શકીએ છીએ ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા, બરાબર? લખાય ખરું આ રીતે ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા, પણ કહેવાય તંત્ર ની સ્થિતિ ઊર્જા, બરાબર? શું લખીશું? બરાબર, આપણે ગતિ ઊર્જાને આમ કે સંજ્ઞા આપી શકીએ, એ રીતે સ્થિતિ ઊર્જાને યુ સંજ્ઞા. યુ બરાબર 1/4πε0 Q1, Q1 ના સ્થાને પ્લસ છે, Q2 ના સ્થાને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ, બે વચ્ચેનું અંતર આ, બરાબર? તો Q બરાબર આ માઇનસ છે એટલે આગળ માઇનસ મૂકી દેશું, શું થશે? તો કે Ze² 4πε0 r આગળ આ માઇનસ કર્યું, Ze² 4πε0 r, બરાબર? આને સમીકરણ નંબર 2 આવે. હવે આપણી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર છે ઇલેક્ટ્રોનની અને ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ થી બનતા તંત્ર ની, કે ઇલેક્ટ્રોન ની સ્થિતિ ઊર્જા સૂત્ર છે. આપણે શું મેળવી છે? ઇલેક્ટ્રોન ની કુલ ઊર્જા. કુલ ઊર્જા નો અર્થ થાય ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા, માટે ઇલેક્ટ્રોન ની કુલ ઊર્જા બરાબર E બરાબર ગતિ ઊર્જા K પ્લસ સ્થિતિ ઊર્જા. આપણે સમીકરણ 1 ગતિ ઊર્જાનું સૂત્ર છે, સમીકરણ 2 સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે, ઈ બે નો શું કરવાનો છે? સરવાળો, બરાબર? તો એ આપણે કરીએ. એટલે આ માઇનસ હોવાથી આગળ માઇનસ થઈ જશે,
एमी कक्षा की त्रिज्या त्रिज्या एमी कक्षा में इलेक्ट्रॉन की ऊर्जा नु सूत्र प्रयोग હવે આમાં ચેક કરી આપણે કે z² અને n² સિવાયના દરેક પદ આ બધા પદ છે અચળાંકો છે ઈ કોઈ પણ તત્વ હોય કે કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતો હોય આટલા પદ નહીં બદલાય ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર દરેક જગ્યાએ હરખો જ આવે ઇલેક્ટ્રોન દળ દરેક જગ્યાએ હરખો આવે h પ્લાન્ક અચળાંક છે એ દરેક જગ્યાએ હરખો જ આવશે એપ્સિલોન 0 અવકાશની પરમિટિવિટી છે તો એ દરેક જગ્યાએ હરખી જ આવશે બરાબર ટૂંકમાં આ z² અને n² સિવાયના આ દરેક અચળાંકો કોઈ પણ જગ્યાએ આ સૂત્ર વાપરો તમે ઈ સમાન જ આવશે ગમે તે તત્વનું પરમાણુ હોય અને કોઈ પણ તત્વના પરમાણુની કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા તમે શોધતા હોય ત્યારે z² અને n² સિવાયના આ અચળાંકો દરેક વખતે સરખા આવશે બરાબર આપણે આ બધું કીધું EN ચલે છે હું તો કહી દઉં સૂત્ર માં માઇનસ નિશાની આવે છે એટલે કે કુલ ઊર્જા અહીંયા ઋણ છે બરાબર એ તો આપણે આગળ ભણી ગયા છે કે ઇલેક્ટ્રોન ની કુલ ઊર્જા અહીંયા ઋણ આવે એ ઋણ આવે એનો અર્થ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ બંધિત અવસ્થામાં છે બરાબર અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત નથી કુલ ઊર્જા ઋણ છે એ જેવું સૂચવે છે ઇલેક્ટ્રોન બંધનમાં છે ન્યુક્લિયસ ની આસપાસ બંધિત અવસ્થામાં છે તો ખાલી ઋણ નિશાની આપણે તો સૂત્રમાં કરી સંબંધ કે EN ચલે છે z² / n² થાય z² / n² બરાબર ઋણમાં આ આ પ્રમાણ કરવું પડે નિશાની કઈ માઇનસ બરાબર હવે હાઇડ્રોજન માટે લખ્યું હાઇડ્રોજન માટે આગળ કેમ આપણે ઝડપનું સૂત્ર હાઇડ્રોજન માટે બનાવ્યું સામાન્ય સૂત્ર મેળવી લિથિયમ સૂત્ર જે સામાન્ય મળ્યું એના પરથી હાઇડ્રોજન માટે બનાવ્યું તો હવે ઊર્જા માટે તો હાઇડ્રોજન માટે આપણે ઉપરના સૂત્રમાં z બરાબર શું લેશું 1 અને z બરાબર 1 મૂકી દો તો en બરાબર માઇનસ e ની 4 બરાબર z બરાબર 1 તો 1 નો વર્ગ તો 1 જ થવા તો થાય ને 1 નો વર્ગ તો ઈ 3 જ e ની 4 m છેદમાં 8 એપ્સિલોન 0 સ્ક્વેર h स्क्वायर n स्क्वायर e n बराबर माइनस e नी 4 घात m सिग्मा 8 एप्सिलॉन 0 स्क्वायर n स्क्वायर h स्क्वायर આ હાઇડ્રોજન માટે n ની કક્ષામાં ઇલેક્ટ્રોન ની ઊર્જા છે બરાબર આ સામાન્ય સૂત્ર આ હાઇડ્રોજન માટે અને હવે આ સૂત્રમાં આપણે આ બધા અચળાંકો ની કિંમત મૂકી લઈએ ગણતરી કરીએ તો શું આવે એ આપણે જોઈએ બરાબર એ ગણતરી તમારે કરવી પડે આ બધા અચળાંકો મૂકી દેવાના છે e નું મૂલ્ય મૂકવાનું m નું મૂલ્ય મૂકવાનું એપ્સિલોન 0 અવકાશની પરમિટિવિટી h પ્લાન્ક અચળાંક બધા અચળાંકોની કિંમત મૂકો અને એની ગણતરી કરીને થોડું સાદું સ્વરૂપ આપણે આપીએ તો શું મળશે એ જોઈએ EN બરાબર માઇનસ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ની 4 ઘાત ઇલેક્ટ્રોન વિદ્યુતભાર મૂલ્ય મૂકો ની 4 ઘાત છે ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ ઇલેક્ટ્રોન દળ 8 ગુણ્યા એપ્સિલોન 0 સ્ક્વેર છે ને 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એનો વર્ગ h 6.632 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત h નું મૂલ્ય 10 ની માઇનસ 34 ઘાત છે 10 ની માઇનસ 34 ઘાત h વર્ગ છે બરાબર હવે આ તમે સાદું વાપરો અહીંયા n સ્ક્વેર
સાદુ કાપો એટલે આ ઊર્જા બરાબર ની કિંમત જો તમે જે આ અચળાંકોની કિંમત મૂકી આ e m k epsilon 0 k h બધા અચળાંકોની જે કિંમત મૂકી એ બધી કિંમત SI પદ્ધતિમાં છે બરાબર આ કુલમમાં છે આ કિલોગ્રામમાં છે આ અવકાશની પરમિટિવિટીનું આ મૂલ્ય પણ SI એકમમાં છે બરાબર પ્લાન્ક અચળાંક જૂલ ઇન્ટુ સેકન્ડ એનો એકમ છે એટલે એ SI માં મૂલ્ય છે આ બધાનું સાદુરૂપ આપી અને આપણને गणतरी करो मूल्य તો એનું મૂલ્ય તમે પ્રમાણસર 1 2 3 એ મૂકતા જાવ
કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને સૂત્ર મળી બરાબર. તો આ અગત્યનું સૂત્ર તમને ઊર્જાનું સૂત્ર પૂછે એટલે અહીંયા સુધી આ તમારે પહોંચાડવાનું છે. દાખલો નાનો જોઈ લઈએ. સ્વાધ્યાયમાં 12.4 બરાબર, સ્વાધ્યાયમાં 12.4 નો એક્ઝામ્પલ જોઈએ. જો જોઈએ જો રકમ છે એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત ના બે ઊર્જા સ્તરો. ઊર્જા સ્તરો એટલે અવસ્થાઓ કે કક્ષાઓ બરાબર, બે કક્ષાઓ. ઈ બે ઊર્જા સ્તર બે કક્ષાના અનુરૂપ આપણે વિચારી શકીએ. ઇલેક્ટ્રોનની બે અવસ્થાઓ એવું પણ કહેવાય. એટલે બે ઊર્જા સ્તરો કે બે અવસ્થાઓ વચ્ચે ઊર્જાનો તફાવત આપ્યો છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે એટલે કે ઊંચી ઊર્જા ધરાવતી અવસ્થામાંથી નીચી ઊર્જા ધરાવતી અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી. તો આપણે બોર અભિગમ 3 ભણી ગયા એની પરથી આ જવાબ આવે છે. અહીં આપણને આ તો આવ્યું છે કે બે ઊર્જા સ્તર કે અવસ્થા આપણે શું શોધવાનું છે તો કે આવૃત્તિ
मतलब उत्सर्जकता विद्युत चुंबकीय विकिरण की आवृत्ति। विकिरणनी आवृत्ति f बराबर 2.3 इलेक्ट्रॉन वोल्ट छेद मा h એટલે કરતા પણ હવે ચાર્જ ન લે હવે અહીંયા h છે એ પ્લાન્ટ અચળાંક છે પ્લાન્ટ અચળાંક ની કિંમત મૂકી દઈએ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લાન્ટ અચળાંક 6.625 ગુણ્યા 10^-34 ઘાત જૂલ જો જૂલમાં છે આ સમા છે સોરી જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર પ્લાન્ટ અચળાંક છે તો ટૂંકમાં જૂલ ઇન્ટુ સેકન્ડ ની પ્લાન્ટ અચળાંક SI એકમ છે એરા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઊર્જા SI માં નથી એટલે ટૂંકમાં આ ઇલેક્ટ્રોન વોલ્ટ ને આપણે સમા કન્વર્ટ કરવું પડશે તો કે જૂલ માં પછી આપણે આવૃત્તિ પર સેકન્ડ માં મળે બરાબર છે ઇલેક્ટ્રોન વોલ્ટ ના જૂલ થઈ ગયા બરાબર એ તમારો જૂલ થશે અને આ 6.625 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ હવે જૂલ જૂલ ક્યાં છે એટલે આ જવાબ આવે પર સેકન્ડ માં અથવા તો હર્ટ્ઝ માં બરાબર આ પર સેકન્ડ ઓર હર્ટ્ઝ ચાલો હવે આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે આગળ વધીશું બરાબર અહીં સુધી આપણે અગત્યના સૂત્રો મેળવી ગયા છે જેમ કે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ત્રિજ્યા nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ અને nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાના સૂત્રો આ અગત્યના સૂત્રો છે બરાબર વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યું એના પરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ અને હવે આગળ તમે એ સૂત્રનો ઉપયોગ કરીને જ બરાબર આગળના પ્રશ્નોનો ઉપયોગ કરશો એટલે સૂત્રો તૈયાર કરીને થિયરી આજે છેલ્લે આપણે ભણ્યા ઊર્જાની ત્રિજ્યાની વેગ બરાબર